ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને 2,993 કરોડ રૂપિયાના ખર્ચે 1,31,445 આવાસનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. એટલા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ગુજરાતમાં ઐતિહાસિક દિવસ છે કે 182 વિધાનસભામાં એક સાથે 2,993 કરોડના ખર્ચે 1,31,454 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. આ કોઈ નાની સૂની ઘટના નથી. દેશનો દરેક વ્યક્તિને રહેવા ઘર મળી રહે એનો સંકલ્પ માનની વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કર્યો છે. અને 2047માં જ્યારે ભારત દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થશે અને જ્યારે શતાબ્દી ઉજવવા જઈ રહીશું ત્યારે ભારત દેશ એ વિકાસશીલમાંથી વિકસિત દેશ બને અને વિશ્વમાં વિશ્વગુરુ બને એવી સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ મોદીએ આ બીડું ઝડપ્યું છે. ત્યારે આજે કોડીનાર વિધાનસભામાં પણ 100 આવાસોનું બાંધકામ 2022-23નો જે લક્ષ્ય હતો 100 આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલું છે અને 60 આવાસોનું બાંધકામ એની કામગીરી ચાલુ છે અને એના પ્રતિકરૂપે આજે 5 લોકોને આજે આવાસની ચાવી અર્પણ કરી છે. હું દેવલપુર ગામનો રહેવાસી છું, તાલુકો કોડીના, જિલ્લો ગીર સોમનાથ. મારું સપનું હતું પૂરું કર્યું છે. નરેન્દ્ર સાહેબ મોદીનું હું ખૂબ આભાર માનું છું. ને અત્યારે મારે પાકું મકાન થઈ ગયું છે. કાસું મકાન હતું મારે, એકદમ જૂનું પડ્યું એમ હતું. એ હાલતમાં મારે અત્યારે સહાય આવી પ્રધાનમંત્રી આવા જોઈને 1,20,000 મજૂરીના મળ્યા હતા. ને અત્યારે જો પાકા મકાનમાં અમે રહીએ છીએ. મોદી સાહેબ શું કહેશો, તમારું પાકું મકાન શું છે? પ્રધાનમંત્રીનું પણ સૌથી દરેક વ્યક્તિના પાકા મકાન થાય, શું કહેશો? ખરાબમાં અમારે કહેવાનું એક જ છે કે પ્રધાનમંત્રી અમારા જે પાકા મકાન બનાવે, ગરીબ ભારતના ગરીબ માણસોના પણ પાકા મકાન બનાવી દેજો. ખૂબ ખૂબ આભાર માનું છું સૌથી. અને 1,40,000 રૂપિયા સહાય બની. પહેલાં અમે કાચા મકાનમાં રહેતા હતા, હવે અમે પાકા મકાનમાં રહીશું. બરાબર પાણીની વ્યવસ્થા, સગલ બાજુ બધી ફૂલ સુવિધા મળી. સરકારને શું કહે? સરકારનો ખૂબ ખૂબ આભાર. તમારું સપનું હતું મકાન બનાવવાનું, કેટલા વર્ષથી તમે સપનું જોતા હતા, સાકાર શું કહેવાય? 5-7 વર્ષથી સપનું હતું. બરાબર હવે જલ્દીથી સફળ થઈ ગયું. અડવી ગામનું અને મારે એક કાચું મકાન હતું, કાર માટેનું મકાન હતું બાપદાદાનું હતું. એ પછી મને એક પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય મળેલી છે. 1,20,000 રૂપિયા પ્રધાનમંત્રી સહાય યોજનાના મળે અને 20,000 રૂપિયા બીજા મનરેગાના મળેલા છે. તો મેં એક પાકું મકાન છતવાળું બનાવેલું છે તમામ સુવિધા સાથે, અને એમાં ઇલેક્ટ્રિક રસોડું અને પાણીની સુવિધા છે અને તમામ સુવિધા. હું આ વગર મકાન બનાવી શકું એમ જ નહોતો, પણ અત્યારે મારે સુવિધાવાળું મકાન બનેલું છે. અને આ સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દિલથી આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી.